એશિયાનું સૌથી ધનિક ગામ માધાપરમાં પીજીવીસીએલના તંત્રની ઘોર બેદરકારી સામે આવતા માધાપર ગામ અંધારપટમાં છવાયું. માધાપર ગામમાં છેલ્લા કેટલાય દિવસથી પીજીવીસીએલના તંત્રની કામગીરી ગોકળ ગતિએ જોવા મળે છે, ત્યારે હજુ તો વાદળછાયું વાતાવરણ થાય ત્યાં તો માધાપર ગામની વીજળી ગુલ થઈ જાય છે. વરસાદ હજુ પડ્યો જ ન હોય ત્યાં કલાકો સુધી વીજળી ઉપર કાપ મૂકી દેવામાં આવે છે. રાત્રિના સમયે કલાકો સુધી વીજળી ગુલ થઈ જાય છે, અંધારપટ છવાઈ જાય છે. પીજીવીસીએલના તંત્ર ઉપર જાણ કરવામાં આવતા કોઈ જ પગલાં લેવામાં નથી આવતા. ફરિયાદ માટે ફોન કરતા ફોન ઉપાડવા નથી આવતો અને રજૂઆત માટે જાણ કરવામાં આવે તો સંતોષકારક જવાબ મળતો નથી, ત્યારે માધાપર પીજીવીસીએલના તંત્રને જાગીને સત્વરે કામગીરી કરવાની જરૂર છે. તે બાબતે માધાપર નવાવાસના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ લક્ષ્મણભાઈ દવે, અર્શિલ પાર્ક, ગ્રીન સિટી, માધાપર નવાવાસ. પીજીવીસીએલના સાહેબ, નાટક બહુ ઘણી ને ઘણી બેદરકારી છે. પરમ દિવસે રાતે અહીંયા ફોન બંધ કરીને બેઠા હતા. અહીંયાના જે કસ્ટમર કેરના જે કમ્પ્લેન્ટ નંબર છે એ નંબર સ્વિચ ઓફ બતાવતા હતા. કાલે રાતના અમે 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી અહીંયા બેઠા છીએ, કારણ કે ફોન નથી ઉપાડ્યો, કોઈ અમને જવાબ નથી મળ્યો. બીજું એ કે ત્રિપાઠી સાહેબને ફોન કર્યા પછી આજે હજુ સુધી સવારનો ટાઈમ દીધેલો, હજુ સુધી નથી આવ્યા મળવા માટે. પહેલો ફોન કર્યો તો કે હું સાઈડ ઉપર છું, ફિલ્ડમાં છું, અને પછી 10-15 મિનિટ પછી ફોન કર્યો તો કે હું કોર્ટમાં છું. આમને આમ આ લોકો બહાના આપે છે અને અમને લાઇટનો બહુ જ પ્રોબ્લેમ છે. પરમ દિવસે પૂરી રાત લાઇટ નથી, કાલે આખો દિવસ નથી, અને રાતે 1 વાગ્યા સુધી લાઇટ નથી. આ ગરમીની અંદર છોકરાઓ ભણવા જાય, સ્કૂલ જાય, તો ગરમીની અંદર કેવા નમૂને સૂઈ શકે. અને એ લોકોને પ્રોબ્લમ કમ્પ્લેટ 12 મહિનાથી, છેલ્લા 12 મહિનાથી હું અહીંયા અરજીઓ આપી ચૂક્યો છું, પણ એનો હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી. 100% ચૂક્યા છે, ક્યાં નહીં સાહેબ, 100% ચૂક્યા છે. 7,000 રૂપિયા બિલ આવેલો છે અત્યારે મીડિયાની માધ્યમ, હું તમને બિલ પણ બતાવી શકું, મારી કને છે અવેલેબલ. 7,000 રૂપિયા 2 મહિનાનો મારો બિલ આવેલો છે. અમે બિલ એક દિવસ લેટ થાય ને તો ફોન આવે છે, સીધી ધમકી આપે છે, આજે સાંજ સુધી બિલ ભરી જાજો ન કે કાલે તમારો કનેક્શન કાપી દેવામાં આવશે. આશ્વાસન કાંઈ નથી દીધું સાહેબ, હજુ સુધી આશ્વાસન અમને કોઈ વાતનું મળ્યું નથી. એમ કીધું છે કે 5 વાગે અમે વિઝિટમાં આવશું. અહીંયા છેલ્લા 12 મહિનાથી આ વસ્તુ અમે સાંભળીએ છીએ અને નથી લોકો ક્યારેય વિઝિટમાં આવ્યા અને નથી અમને કોઈ હજુ સુધી એનો સરખો કોઈ રિપ્લાય કે જવાબ મળ્યો. સાહેબ સરકારનો પગાર તો પબ્લિક જ આપે છે, એમને અધિકારીને પબ્લિક જ આપે છે. એમના બી જ્યારે બિલ ભરાય છે ત્યારે જ એમને પગાર મળે છે ને, પણ અહીંયાની સેવા કરવા માટે મને બેસાડે છે. આ લોકો ગેરવર્તનનો ફાયદો ઉપાડે છે અને પોતાના ખીચા ભરે છે. આ જે લહેરવાળી લાઇન છે એ લોકો વિસ્તારમાં લાઇટ વાડીઓમાં અને કંપનીઓમાં લાઇટ આપે છે, એ એમના ખીચા ભરે છે. બાકી કોઈ પબ્લિકને સોસાયટીવાળા ટાઈમ ઉપર બિલ ભરવા છતાંય એમને કોઈ ફેસિલિટી નથી મળતી.